વેપારીઓ પોતે અથવા ગ્રાહક જો માસ્ક વગર જણાશે તો દુકાનને સીલ કરવામાં આવશે. નિયમના ભંગ બદલ દુકાનને 7 દિવસ સુધી સીલ કરાશે. કન્ટેનમેન્ટ ઝોનમાંથી પણ કોઈ વ્યક્તિ બહાર નીકળશે તો તેની સામે કડક કાર્યવાહી થશે. 2 દિવસમાં રાત્રિ કર્ફ્યુ ભંગના 200થી વધારે કેસ સામે આવ્યા છે. ત્યારે આ બાબતે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે શું નિવેદન આપ્યું છે, આવો સાંભળીએ. રાજકોટ શહેરમાં વિશ્વ મહામારી કોરોના સે પહોંચી વળવા માટે ઘણા બધા પહેલ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને કર્ફ્યુ રાત્રે 8થી સવારમાં 6 વાગ્યા તક કડક રીતે અમલ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 2 દિવસમાં 100 કરતાં વધારે કેસીસ દરરોજ થયા છે અને આગળ પણ પોલીસ એવી પ્રકાર કડક રીતે કામ કરશે અને કોઈ પણ માણસ કર્ફ્યુ દરમિયાન બહાર ના નીકળે એવી અમારી ખાસ અપીલ અને અરજ છે. નાઇટ કર્ફ્યુ ઉપરાંત પણ દિવસમાં પણ આ સંક્રમણ અટકાવવા માટે અલગ અલગ સૂચના આપવામાં આવેલી છે, અલગ અલગ જાહેરનામા કરવામાં આવી રહ્યા છે. એમાં ખાસ કરીને શહેરી વિસ્તારમાં જે બજારના વિસ્તાર છે યા ગીચ વિસ્તાર છે ત્યાં સંપૂર્ણ રીતે સોશિયલ ડિસ્ટન્સ રહે એને માટે પણ કાર્યવાહી કરવાની છે. અમારા પોલીસના અધિકારીઓ મોટરસાઇકલ પર, PCR વેનમાં અને પોતે પોતાને વાહનોમાં અને ખાનગી ગાડીઓમાં પણ ફરીને સોશિયલ ડિસ્ટન્સના કેસીસ કરી રહ્યા છે. હવે આજે મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજકોટ શહેર પોલીસે નક્કી કર્યા છે કોઈ પણ મોલ, મલ્ટીપ્લેક્સ, દુકાન, લારી ગલ્લા, પાન ઢાબા એને ઉપર યદિ સોશિયલ ડિસ્ટન્સના કેસ કરવામાં આવશે તો 1 અઠવાડિયા માટે એ દુકાનને, એ લારી ગલ્લાને, એ મોલને બંધ કરી દેવામાં આવશે. બંનેની કમ્બાઈન ટીમ એ વિષયમાં કામગીરી કરવાની છે અને સાથ સાથ માઇક્રો કન્ટેનમેન્ટ એરિયા જ્યાં પૈકી સંક્રમિત લોકો કો RMC દ્વારા માઇક્રો કન્ટેનમેન્ટ બનાવવામાં આવી રહ્યા છે એમાં પણ દરરોજ પોલીસ દ્વારા 15-20 કેસ કરવામાં આવે છે જો માણસો બહાર નીકળે છે. હવે પછી અમે દરેક સોસાયટીના ઇન્ચાર્જ, મહોલ્લાના ઇન્ચાર્જને અમે ખાસ અનુરોધ કરીએ છીએ અને ખાસ આપણે અગાઉ નંબર પણ આપેલા છે, કહીએ છીએ કે સોસાયટીના અડોશી પડોશી અને બીજા સોસાયટી પ્રમુખ આનો પણ ફરજ છે કે જોઈએ કે માઇક્રો કન્ટેનમેન્ટમાં વાળો માણસ કોઈ બહાર નહીં નીકળે. બહાર નીકળે તો અમારે પોલીસ અધિકારીને જે નંબર આપેલા છે ત્યાં પણ સૂચના આપી શકે છે. ફરી એકવાર જણાવી દઈએ કે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનું નિવેદન સામે આવ્યું છે. શહેરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. વેપારીઓ પોતે અથવા ગ્રાહક જો માસ્ક વગર જણાશે તો દુકાન સીલ કરાશે. નિયમના ભંગ બદલ દુકાન 7 દિવસ સુધી સીલ કરાશે. કન્ટેનમેન્ટ ઝોનમાંથી કોઈ વ્યક્તિ બહાર નીકળશે તો તેની સામે કડક કાર્યવાહી થશે. 2 દિવસમાં રાત્રિ કર્ફ્યુ ભંગના 200થી વધારે કેસ સામે આવ્યા છે.